કોરોનાની મહામારીમાં જીવ ગુમાવનાર મનુષ્યો તેમજ લંપી વાયરસમાં જીવ ગુમાવનાર ગૌ માતાઓની આત્માની શાંતિ મળે તે માટે લાડવી ગામના જયંતિભાઈ ભગતે લાડવીથી સોમનાથ અને દ્વારકામાં 900 કિલોમીટરની પદયાત્રા યોજી હતી। લાડવી ગામના શ્રી ઓમ નંદેશ્વર મહાદેવ ગૌશાળાના સંસ્થાપક જયંતિભાઈ ભગતે મનુષ્યો તેમજ ગૌ માતાની આત્માની શાંતિ માટે લાડવીથી સોમનાથ અને દ્વારકાથી નાગેશ્વર સુધીની 900 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી પરત આવતા તેમની ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવી હતી। તમે કયા ઉદ્દેશથી અને ક્યાં ક્યાં ગયા હતા? હું કયા ઉદ્દેશથી કે કોરોનામાં જે માણસ મૃત્યુ પામ્યા હતા લંપીમાં, હમણાં જે વાયરસ આવ્યો તો ગૌ માતાઓ જે હિન્દુસ્તાનમાં મૃત્યુ પામી છે એના મોક્ષાર્થે ગયો અને નંદેશ્વર મહાદેવ લાડવી ગૌશાળા આવેલી છે ત્યાં ગૌશાળામાં કેટલી ગાયો છે? 2500-2800 નો અંદાજ છે આસપાસ। બરોબર, આપની ગૌશાળા પ્રવૃત્તિ શું છે? પ્રવૃત્તિ બસ ગૌ પ્રાણીઓનો સારવાર કરવા માટેનો, તમામ જીવ મારી પાસે તમામ પ્રકારના જીવ છે અને મારી ચાર કુલ શાખા છે, વંડામાં છે, અમરેલી જિલ્લામાં એક મેંદડા છે, એક પૂણા ગામ સારોલીમાં છે, ચાર ગૌશાળા છે અને વ્યવસ્થિત ચાલે છે। મારું નામ જય પટેલ છે। શું આજનું આયોજન હતું? આજે અમારા ઓમ નંદેશ્વર ગૌશાળાના સંચાલક જયંતિભાઈ ભગત કોરોનામાં મૃત્યુ પામેલ મનુષ્ય અને લંપી વાયરસમાં મૃત્યુ પામેલ ગૌ માતાના મોક્ષાર્થે સુરત ઓમ નંદેશ્વર ગૌશાળાથી સોમનાથ અને સોમનાથથી દ્વારકા અને દ્વારકાથી નાગેશ્વર 925 કિલોમીટર પેદલ યાત્રા કરીને આજે પાછા આવેલા હતા, એટલે એમના માટે અમે આજે ભવ્ય શોભાયાત્રા અને એમના વધામણા કરવા માટે કાર્યક્રમ રાખેલો હતો। કઈ જગ્યાએ આયોજન રાખવામાં આવેલું હતું? સુરત લાડવી સ્થિત ઓમ નંદેશ્વર ગૌશાળામાં। આ ગૌશાળા ક્યાં આવેલી છે? આ ગૌશાળા સુરત લાડવી ગામમાં, કામરેજ તાલુકાના લાડવી ગામમાં આવેલી છે। આપની ગૌશાળામાં શું શું પ્રવૃત્તિઓ ચાલી રહી છે? અમારી ગૌશાળામાં બીમાર લૂલી લંગડી ગાયોની સારવાર થાય છે। સુરત જિલ્લામાં તમામ એક્સિડન્ટ અને બીમાર ગાયોની અહીંયા લાવીને સારવાર કરવામાં આવે છે। આગામી જનતાને શું સંદેશો શું આપવા માંગો છો? બસ આવનારા સમયમાં એટલો જ સંદેશો આપવા માંગીએ છીએ કે લોકો એમ કહે છે ને કે હિન્દુત્વ ખતરામાં છે, તો ખરેખર હિન્દુત્વ ખતરામાં નથી, હિન્દુઓ પોતાનો ધર્મ ભૂલી ગયા છે એટલા માટે હિન્દુત્વ ખતરામાં છે, બાકી જોવા જઈએ તો હિન્દુત્વ કોઈ ખતરામાં નથી, હિન્દુઓ પોતાનો ધર્મ કર્તવ્ય નિભાવે તો કોઈ હિન્દુત્વ ખતરામાં નથી।